फ्रेंड्स अपेक्षा यांकी यूट्यूब चैनल में आप तमाम मित्रों स्वागत है। मित्रों जवाहर नवोदय अने सैनिक शाला जेनी मित्रों अपने ऑनलाइन फ्री यूट्यूब प्लेटफॉर्म ना माध्यम थी आपने मळीए छे। मित्रों जे कोई तमारी आजूबाजू होय अने एनु सपनु होय नवोदय में जवू, एनु सपनु होय के मारे बालाछड़ी में जवू, तो मित्रों एवा तमाम बाळकोने अपेक्षा ज्ञानकी परिवार में जोड़ो। मित्रों विद्या अने शिक्षण ए बधानो अधिकार छे, अने खास करीने आ गामडाना जे बाळको छे जे कोचिंग पण मेळवी शकता नथी, योग्य मार्गदर्शन पण नथी मळतुं, केम के नवोदय अने बालाछड़ी नो प्रोपर गाइडन्स मित्रों नथी होतुं, त्यारे एना अभावना कारणे अमुक टेलेंटेड बाळको पण જે મિત્રો ટેલેન્ટેડ બાળકોને થોડીક દિશા મળી જાય, યોગ્ય માર્ગદર્શન મળે તો એ પણ આગળ આવે, તો એવા લોકોને મિત્રો આપણી સાથે જોડો। વોટ્સઅપમાં એ બાળકને લિંક પણ આપણી શેર કરો। મિત્રો આજે જ તમામ જિલ્લાની લિંક આપણે તમારા સુધી પહોંચાડશું સાંજે। દરેક લિંક છે એ ઓછામાં ઓછા મિત્રો 10 બાળકોને જો આપશો તો એની લાઈફ બદલાશે। ઓછામાં ઓછા એક જે વિડીયો તમે જોવો છો એ આપણો સબસ્ક્રાઇબર છે, એ ઓછામાં ઓછા 10 બાળકો સુધી શેર કરો, જેથી કરીને આપણો પરિવાર પણ વધે અને એના પણ મિત્રો એના પણ જીવનના અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધશે। કેમ કે એક બાળક નહીં તો એનો આખો પરિવાર નવોદય એની તૈયારી કરી રહ્યો છે। એક બાળક શીખતો નથી, એની માતા પિતા કોઈ શીખે છે, કોઈના પિતાજી શીખે છે, કોઈના દાદા શીખે છે, ને આ રીતે આપણે મિત્રો જ્ઞાનની જે પ્રવાહ છે એ સતત સતત આખા ઘરને જ્વલિત પ્રકાશિત કરે છે। માટે એ લોકોને જે પણ બાળકો છે એને તમે ખાસ જોડજો, ઓકે। હવે મિત્રો વર્ગ અને વર્ગમૂળની જો વાત કરીએ તો આજે લાસ્ટ વર્ગ અને જે વર્ગમૂળ મિત્રો ટોપિક છે એનો ભાગ આજે લાસ્ટ 9મો જોવા પ્રયાસ કરી રહ્યા છે। મિત્રો આજનો વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અને વર્ગ અને વર્ગમૂળ આધારિત અમુક વ્યવહારુ કોયડા તમને કોઈ એક સંખ્યા આપી દે, 1505 માં કઈ સંખ્યા બાદ કરો તો એ સંખ્યા પૂર્ણ વર્ગ બનશે। મિત્રો સંખ્યા આપી દીધી છે અને એમાં બાદ પૂછ્યું છે, એડ કરવાની વાત નથી, બાદ કરવાનું, ત્યારે કઈ રીતે દાખલા કરવા, અલગ અલગ પેટર્ન। મિત્રો 2021 માં આવો એક દાખલો પૂછાણો, તો એ પેટર્ન જો ખાસ તમે ઉદાહરણ જોઈએ તો એક્સ છેદમાં 16 બરાબર 91 છેદમાં એક્સ હોય તો એક્સ ની કિંમત મિત્રો શોધો। આ એક પેટર્ન મિત્રો ગયા વર્ષે, અને આ પેટર્ન ના દાખલા આપણે ટ્રિક એન્ડ ટિપ્સ મિત્રો યાદ રાખજો, ટ્રિક એન્ડ ટિપ્સ ની સિરીઝ માં આવા દાખલા પણ આપેલા અને આપણી બુક્સ માં પણ છે। એટલે નવોદય માં જે લોકોએ ગત વર્ષે મિત્રો 200 બાળકો જે પાસ થયા ને સ્માર્ટ વસ્તુ કહી દીધી મિત્રો, અહીંયા કઈ જ બીજી લોજિક નથી મિત્રો। એક્સ ની કિંમત આપણે મેળવવાની છે, બે પદ આપેલા છે, પહેલું પદ એક્સ છેદમાં 16 છે બરાબર 91 છે છેદમાં એક્સ, તો આ એક્સ અહીંયા મિત્રો ભાગાકારમાં છે, આ બાજુ જશે એટલે મિત્રો ગુણાકારમાં જશે, તો બીજું કઈ નથી, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ મિત્રો, અહીંયા એક્સ ગુણ્યા એક્સ થશે બરાબર। અહીંયા તમે જોઈ શકો છો બીજું પદ મિત્રો 16 ગુણ્યા 91 મિત્રો, અહીંયા એક્સ નો સ્ક્વેર કરીએ અહીંયા 16 ગુણ્યા 91, જો આટલી બાબત તમને સમજાણી હોય તો હા પાડો, ઓકે। હવે મિત્રો અહીંયા એક્સ ની કિંમત આપણે મેળવવાની છે, એક્સ વર્ગ બરાબર 16 ગુણ્યા 91 છે, તો એક્સ બરાબર આપણે આ રીતે વર્ગમૂળમાં 16 ગુણ્યા 91 લખી શકીએ, જો સમજાય તો હા પાડો। મિત્રો આપણે એક્સ ની કિંમત મેળવવાની હોય તો વર્ગમૂળ ની અંદર આ જે સંખ્યા 16 છે કઈ સંખ્યાનું વર્ગમૂળ છે, 91 છે કઈ સંખ્યાનું વર્ગમૂળ છે, તો મિત્રો ખાસ વર્ગમૂળ મેળવવાનું છે 16 છે 4 નો વર્ગ થાય ચોકે ચોકે 16, અને 91 છે 9 9 નો વર્ગમૂળ નીકળે, તો x ની બરાબર 4 ગુણ્યા 9 કરો, x બરાબર 9 ચોક 36, તો આપણો જવાબ મિત્રો x બરાબર 36 મળી જાય છે। મિત્રો આવો સરળ દાખલો 2021 ના પેપરમાં પૂછાણો હતો, અને અપેક્ષા જ્ઞાનકી સાથે જોડાયેલા તમામ બાળકોને આ દાખલો મિત્રો આવ્યો હતો, મોટા ભાગના બાળકો સાચો દાખલો ગણીને આવ્યા હતા, ઓકે। કઈ નથી મિત્રો, બે સંખ્યા તમને જે આપે એ પૂર્ણ વર્ગ વાળી સંખ્યા હશે, એટલે ટ્રિક તો તમે સમજો, તો આનું વર્ગમૂળ કાઢો, આનું એ બેનો ગુણાકાર કરો, એ આપણો જવાબ બનશે। x અહીંયા પદ તમને
બેઝિક સમજાયું કે આ x અહીંયા ગયો એટલે ગુણાકાર થાય આ ઉપર જશે ઓકે 16 ગુણ્યા 91 કરો x નો વર્ગ બરાબર આપણે મળી ગયા હવે x આપણે જોઈએ છે તો આનું વર્ગમૂળ આપણે કાઢવું પડશે એટલે 4 અને 9 સિમ્પલ દાખલો મિત્રો પૂરો એક દાખલો તમને આપી દઉં આવો જ દાખલો હોમવર્ક માં કરશું 36 64 x ને બદલે k લખી નાખો ઓકે k ની કિંમત શોધો દાખલો જાતે કરજો મિત્રો અને વધારે વધારે ટ્રિક એન્ડ ટ્રિપ્સ મિત્રો 30 આપણે અલગથી વિડિયોની એક સિરીઝ મૂકેલી છે ટ્રિક એન્ડ ટ્રિપ્સ જેની અંદર આવા દાખલા આપણે કરેલા છે ચાલો હવે શેર કરો અને બીજી આજના વિડિયો મિત્રો લાસ્ટ વિડિયો હશે વર્ગ અને વર્ગમૂળનો જેની અંદર તમામ પેટર્ન આપણે પૂરી કરવી છે ઓકે તો ખાસ શેર કરો ચાલો હવે પછીનો બે દાખલા છે સરસ આપણે સમજવાના ચાલો મિત્રો એક બીજી પેટર્ન ખાસ એક્ઝામ રિલેટેડ કોઈ પણ દાખલો પૂછાય તમને મિત્રો આવડવો જોઈએ જે મિત્રો રીત એક જોઈ કે x ની કિંમત મિત્રો x ની કિંમત શોધવાની કોઈ પણ બુક તમે જોઈ લેજો એક પણ બુકમાં આ પેટર્નનો દાખલો હતો ને જ્યારે અપેક્ષાની બુકની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે આ પેટર્નના દાખલા મિત્રો મહાવરો જોઈ શકો છો કે 13 માં અને વિડિયોની અંદર ટ્રિક એન્ડ ટ્રિપ્સમાં મિત્રો આપેલા અને જે પણ લોકોએ બુક્સ જો નથી લીધી તો હજુ મેળવી લેજો ઓકે અને ખાસ જો મિત્રો આ એક જોઈએ તો વ્યવહાર કોયડા કઈ રીતે બને છે કે એક વર્ગની વાત કરે છે એક વર્ગના વિદ્યાર્થી એ ઓ હતા એને 1764 રૂપિયા મિત્રો ફાળો ભેગો કર્યો 1764 રૂપિયા ફાળો ભેગો કર્યો દરેક વિદ્યાર્થી એટલા રૂપિયા ફાળો આપ્યો જેટલા વિદ્યાર્થી વર્ગમાં છે હવે મિત્રો આ જો વર્ગની વાત કરીએ સમજી લો કે આ વર્ગ છે ઓકે આ બધા બાળકો વર્ગના છે ઓકે આ કેટલા બાળકો છે આપણને ખબર નથી ઓકે આ બધા બાળકોએ ભેગા પડી 1764 રૂપિયા ફાળો એકઠો કર્યો પણ શરત જોઈ જો દરેક વિદ્યાર્થી એટલા રૂપિયા ફાળો આપ્યો જેટલા વિદ્યાર્થી વર્ગમાં છે તો કેટલા વિદ્યાર્થી વર્ગમાં છે આપણને ખબર નથી તો વર્ગમાં કુલ વિદ્યાર્થી કેટલા હશે મિત્રો આવા જ્યારે પેટર્નના દાખલા પૂછાય વ્યવહારુ કોઈડા તો શરૂઆત ક્યાંથી કરવી બાળક ત્યાં જ અટકાય છે આવા દાખલા મિત્રો અને સૈનિક શાળાની અંદર મિત્રો આ પેટર્નના દાખલા પૂછાય અને નવોદયમાં પણ મિત્રો પૂછાઈ શકે તો પહેલી વસ્તુ વિદ્યાર્થીની જે સંખ્યા છે એના બરાબર મિત્રો આપણે એક્સ જો ધારીએ ઓકે ખાસ એ રીતે આપણે આગળ વધીએ વિદ્યાર્થી આપેલો ફાળો મિત્રો આ વિદ્યાર્થી જે ફાળો આપ્યો એ ફાળો આપણને ખબર નથી એના બરાબર આપણે x ધારીએ તો કુલ ફાળો મિત્રો જોઈએ કુલ ફાળો બરાબર આપણને ખબર છે કે 1764 ઓકે તો કુલ ફાળો બરાબર 1764 છે વિદ્યાર્થીની સંખ્યા એ x છે મિત્રો જે વિદ્યાર્થી આપણને ખબર નથી જેને આપણને સંખ્યા ખબર નથી એના ફાળા બરાબર x તો આ રીતે તમે જુઓ છો તો કુલ ફાળો તમને આ મળે છે એના બરાબર શું થાય તો કે આના બરાબર કુલ ફાળા બરાબર જો વાત કરીએ તો વિદ્યાર્થી પણ આવે કેમ કે કેટલા દરેક બાળકો મિત્રો શું બોલ્યો છે અહીંયા દરેક વિદ્યાર્થીએ રૂપિયા ફાળો આપેલો છે કે દરેક બાળકે ફાળો આપ્યો તો દરેક બાળકે કંઈક રૂપિયા પણ આપ્યા કેટલા રૂપિયા આપ્યા છે x રૂપિયા આપણે ધારીએ તો x ગુણ્યા x બરાબર 1764 જો મિત્રો આ કોન્સેપ્ટ અહીંયા સુધીની સમજાઈ ગયો તો હા પણ કુલ ફાળો આપણને રકમ આપી દીધું 1764 કોણ આપ્યો 1700 તો જે વર્ગની અંદર દરેક બાળક છે એ વિદ્યાર્થીની સંખ્યા પણ છે x અને x છે દરેકે સરખો ફાળો મિત્રો જોયો છો કેટલા રૂપિયા ફાળો આપ્યો જેટલા વિદ્યાર્થી વર્ગમાં છે એટલે દરેક બાળકે એક સરખો ફાળો આપ્યો છે તો અહીંયા મિત્રો x x મળી જાય છે તો સિમ્પલ છે રકમમાં મિત્રો કાંઈ જ નથી દાખલામાં પણ કાંઈ નથી x નો વર્ગ આપણને મળી ગયો x ગુણ્યા x x નો વર્ગ બરાબર 1764 હવે ફક્ત તમારે લોજિક મિત્રો આ 1700 x ની કિંમત મેળવવાની હોય તો 1764 નું વર્ગમૂળ કાઢવું પડશે અને આ બે ટ્રિક જો મિત્રો ટ્રિક તમને વર્ગ અને વર્ગમૂળની ખ્યાલ હોય તો આ સંખ્યા કોની નજીક છે પેલી નજીક આશરે થી આપણે ધારીએ તો 20 30 નો તો 30 ગુણ્યા 30 કરીએ તો 900 થાય 30 નો જો વર્ગ કરીએ તો 900 થશે 30 ગુણ્યા 30 કરીએ તો 900 થાય હવે 40 ગુણ્યા 40 કરીએ તો ચોકે ચોકે 1600 ઓકે એનો મતલબ એમ થશે કે 40 અને 35 નો કરીએ વર્ગ તો શું થાય 45 નો કરીએ તો 4 5 20 4 ગુણ્યા 5 20 20 25 થાય છે અહીંયા મિત્રો આવી છે 1764 તો હવે આપણે એટલી ખબર પડી ગઈ
કે દાખલાનો જવાબ છે કે 41 એટલે 41 થી 44 ની વચ્ચે છે 41 42 43 44 હવે કઈ સંખ્યાનો વર્ગ કરો મિત્રો તો એકમનો અંક 2 આવે તો અહીંયા મિત્રો ઓપ્શન 2 છે 52 છે ઓપ્શન મિત્રો દાખલો ગણવાથી દાખલો અહીંયા ગણતરી નથી કરી પણ 52 તો આવશે ને કેમ કે કઈ સંખ્યાનો વર્ગમૂળ આપણે કરવાનું છે તો કે 45 થી નાની છે 41 40 થી મોટી એટલે 41 અને 45 ની વચ્ચે આવતી હોય તો આ તો 52 આવશે ને અને છેલ્લો પહેલી વસ્તુ મિત્રો એકમનો અંક શું છે 4 છે તો મિત્રો 42 જવાબ આપણો બનશે 42 ગુણ્યા 42 કરશો મિત્રો 42 ગુણ્યા 42 કરીએ તો 1764 આપણને મળે છે અને 1764 નું વર્ગમૂળ આપણને 42 મળે તો x એટલે જે શાળાના બાળકો હતા દરેક વાત કરે કે એ વર્ગના જે બાળકો છે 42 બાળકો છે દરેક બાળકે 42 રૂપિયા ફાળો આપ્યો જેથી કરીને ટોટલ ફાળો થાય છે 1764 તો આ કોન્સેપ્ટ મિત્રો સમજાણું કેમ કે અહીંયા x વિદ્યાર્થીની સંખ્યા પણ x થઈ ગઈ છે ને એ x એક એક વિદ્યાર્થી સરખો ફાળો આપ્યો મિત્રો દરેક વિદ્યાર્થી એટલા રૂપિયા ફાળો આપ્યો જેટલા વર્ગના વિદ્યાર્થી છે એટલે એટલા બરાબર આપણે x થયો જેથી કરીને તમને દાખલો સમજાય ઓકે તો આવો એક દાખલો એક વર્ગના વિદ્યાર્થી દ્વારા અહીંયા મિત્રો લખી નાખો કે 1521 રૂપિયા 1521 રૂપિયા ફાળો આપે છે અહીંયા ઓપ્શન એના બદલાવી નાખીએ મિત્રો 29 39 81 અને 26 ઓકે તો ખાસ મિત્રો તમારે દાખલા એક દાખલો કરવાનો છે સિમ્પલ જ છે મિત્રો વર્ગના વિદ્યાર્થીની સંખ્યા ગોતવાની છે તો જેટલા બાળકોએ ફાળો આપ્યો એ બરાબર x થાય ની અને ફાળા બરાબર x સરખો જ ફાળો આપે છે સંખ્યા જેટલો તો સિમ્પલ છે x નો વર્ગ થઈ જાય અને આ જવાબ આપણને મળી જાય વર્ગમૂળ જે સંખ્યા આપી એનો વર્ગમૂળ શોધી નાખો આપણો જવાબ મળી જાય ઓકે જો સમજાણ હોય તો હા પાડો પેટર્ન આગળ હજુ એક આજે થોડો વિડીયો લાંબો બનશે પણ મિત્રો એક વિડીયોમાં કમ્પ્લીટ કરી આજે વર્ગ અને વર્ગમૂળને પૂર્ણ કરું છું ઓકે તો ચાલો હજુ એક પેટર્ન આપણે સમજી લઈએ ચાલો મિત્રો એક પેટર્ન અલગ વ્યવહારિક કોયડા મિત્રો ખાસ એ પણ બાબત નોંધવા જેવી કે વર્ગ અને વર્ગમૂળ આધારિત વ્યવહારિક કોયડા એક પણ બુકમાં તમે ખોલીને જુઓ મિત્રો કોઈ પણ પ્રકાશન દ્વારા આ રીતે વ્યવહાર કોયડા મિત્રો તમને નહીં આપ્યો એક અમારી એક ટીમે બેસ્ટ પ્રયાસ કર્યો મિત્રો આજે સમય લોકડાઉનમાં બુક આપી અને એનું અપડેટ વર્ઝન હમણાં ગયે આ વર્ષે લોન્ચ કર્યું જેની અંદર મિત્રો તમામ પેટર્ન નાની નાની બાબતોનું અભ્યાસ કરી અધ્યયન કરી નવોદયના 30 વર્ષના પ્રશ્નો તમને મિત્રો આપેલા છે બુકની અંદર એટલે ખાસ તમારા માટે જો કહી શકાય તો તમારા માટે તો તૈયાર થાળી છે બસ જમવાનું જ તમારે છે જો આ દાખલો કઈ રીતે બને મિત્રો જોઈએ રકમ સી સપુર પ્રાથમિક શાળામાં કુલ 1050 બાળકો છે જો શાળાના પ્રિન્સિપલ પોતાના બાળકોને વર્ગાકાર ગોઠવવામાં માંગે છે મિત્રો વર્ગાકારમાં આકારની અંદર ગોઠવવા માંગતા હોય તો 26 બાળકો વધે મિત્રો અહીંયા લખ્યું છે 26 બાળકો વધે છે તો પ્રથમ હરોળમાં કેટલા બાળકો બેસાડ્યા હશે તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો મિત્રો અહીંયા જો વાત કરે છે તો શાળાના કુલ બાળકો કેટલા છે 1025 હવે 1050 ને વર્ગાકારમાં ગોઠવવા માંગે ત્યારે 1050 માંથી કેટલા વધે છે 26 વધે છે તો કુલ બાળકો કેટલા વર્ગાકારમાં બેઠા તો 1024 બાળકો વર્ગાકારમાં બેસે છે તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે પ્રથમ હરોળમાં કેટલા બાળકો હશે પ્રથમ હરોળની જો વાત કરવામાં આવે મિત્રો આવા દાખલામાં પ્રથમ હરોળ તો આ જે બાળકો છે એ કેટલા હશે તો આ સંખ્યાનું મિત્રો તમે વર્ગમૂળ કાઢી નાખો એટલી સંખ્યા ઓકે 1024 હવે 1024 તો અહીંયા ટ્રીક મિત્રો 1024 છે 30 નો વર્ગ કરો તો 900 થાય અને 35 નો 3 વાત કરીએ તો 4 3 ચોક 12 એટલે 12 25 આવે છે 35 નો વર્ગ 12 25 અહીંયા મિત્રો 1000 અને 24 છે આ બે સંખ્યા છે એની વચ્ચેની કોઈ એક સંખ્યા હશે અહીંયા પણ મિત્રો ચોગડો છે એટલે 32 32 ગુણ્યા 32 કરો તો 1024 આવે આપણો જવાબ મિત્રો શું બનશે સી બને છે કે 32 સંખ્યા પ્રથમ હરોળમાં હશે તો આવી રીતે વર્ગાકાર સંખ્યામાં બધા બાળકો બેસી શકે પણ કેટલા બાળકો વધે છે 26
જે 26 માર્કો વધે છે ને બાદ કરી નાખવાના સિમ્પલ છે તો ખાસ તમને મિત્રો આવડવા જોઈએ એક દાખલો અહીં આપી દે હોમવર્ક માં સી હાથલા પ્રાથમિક શાળાની અંદર મિત્રો 600 મિત્રો 680 બાળકો હોય અને શાળાના પ્રિન્સિપાલ જો વર્ગાકારમાં બેસાડવા માંગે તો 4 બાળકો વધે મિત્રો 4 બાળકો વધતા હોય તો પ્રથમ હરોળમાં કેટલા બાળકો હોય તો આ એક પેટર્ન ખાસ તમારા માટે મિત્રો અલગ 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 અમે વિચારીને તમને બુક્સમાં પણ આપ્યા છે ને જે પણ બાળકો બુક્સ લેશે તો એને આવા દાખલા મિત્રો જો ખાસ આપણી અપેક્ષાની જો બુક્સ જેને પણ લીધી છે તો એની પાસે મિત્રો આ રીતે ખાસ બધું જ કન્ટેન્ટ તમને જોવા મળશે અને જો વર્ગ અને વર્ગમૂળ ટોપિકની વાત કરીએ તો વર્ગ અને વર્ગગુણમાં આ પેટર્નના મહાવરો 13 મહાવરો 14 મહાવરો 15 અને છેલ્લે મિત્રો બધા જ દાખલા તમને આમાં મળી જશે ઓકે તો મિત્રો 250 રૂપિયાની સામાન્ય મિત્રો આ તમારા માટે ડિજિટલ બુક છે સાથે 800 વિડિયો ફ્રી આપેલા છે મિત્રો ગણતરી કરો 1 2 નહીં આવા બોર્ડ ઉપર જીતુ સર મહેનત કરીને તમારા માટે સરસ મજાનું એક કન્ટેન્ટ તૈયાર કરી અને તમને પેશું છે તો એ બુક્સ 250 માં છે ખાસ તો વિડિયોની કિંમત 1 રૂપિયો ગણો તો 800 રૂપિયા થાય એ બુક તમને અમે 300 રૂપિયામાં પ્લસ એના ડિસ્કાઉન્ટ સાથે અમે તમને આપશું જેથી કરીને કુરિયર પણ તમને ફ્રી મળી જશે ઓકે અહીંયા સુધી બરાબર હવે છેલ્લો પેટર્નનો દાખલો છે ને વર્ગ અને વર્ગમૂળને આપણે પૂર્ણ કરશું છેલ્લી દાખલો ચાલો મિત્રો ખાસ હવે એક છેલ્લી પેટર્ન મિત્રો એક જ્યારે પણ વર્ગમૂળ શોધવા માટેની આપણી પેટર્ન હતી ત્યારે મેં કીધું હતું કે ભાગાકારની રીતે આ પણ પેટર્ન તમને ક્યાંક કામ લાગશે અહીંયા લખ્યું છે 1310 માંથી કઈ સંખ્યા બાદ કરો ઓપ્શન માં આપ્યા છે 12 14 કે 5 કે 6 કઈ સંખ્યા મિત્રો બાદ કરો તો એ સંખ્યા પૂર્ણ વર્ગ બને મિત્રો આપણે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની હોય તો આપેલ જે સંખ્યા છે રકમ એમાંથી કઈ સંખ્યા બાદ કરી તો મિત્રો આમાંથી આ બાદ કરીએ ઓકે પછી તમે 12 બાદ કરો 15 કરો 6 5 કરો અને 6 કરો તો આ ચાર ગાણિતિક ક્રિયા કરવાથી ખૂબ જ સમય જાય મિત્રો આની આ ટ્રિક હતી મિત્રો મેં તમને કીધું હતું કે 13 10 છે એને ભાગાકારની રીતે મિત્રો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાની જો તમને આવડતું હોય તો સિમ્પલ છે મિત્રો આ બે સંખ્યાના બે ભાગ ભાગાકારની રીતે આપણે બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરીએ છીએ ઓકે તો આ રીતે 13 10 લખવાની અને પહેલી સંખ્યા મિત્રો 13 10 હતી મિત્રો એમાંથી બે સંખ્યા પ્રથમ બે પ્રથમ સંખ્યા છે એથી નાની પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગ કઈ સંખ્યા છે મિત્રો તો એથી નાની પૂર્ણ વર્ગ સંખ્યાનું જો વર્ગ કરો એથી નાની તો મિત્રો આથી નાની 9 આવે તો 3 વડે ભાગ ચાલે 3 તેરી 9 ઓકે આ બંને સંખ્યાની અંદર 1 થી મિત્રો ભાગાકારની રીતે વર્ગમૂળ આવશે નહીં ઓકે તો 13 માંથી 9 બાદ કરો એટલે જવાબ મળશે મિત્રો 4 બીજો સ્ટેપ મિત્રો આનો વિડિયો છે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનો વિડિયો મિત્રો જોજો અલગથી આપણે મૂકેલો છે કેમ કે એમાં બે બે ની જોડીમાં જ આપણે ચાલવું પડશે વર્ગમૂળ શોધવા માટે હવે ડાયરેક્ટ મિત્રો બીજો સ્ટેપ થશે જેટલી સંખ્યા વડે તમે પૂર્ણ કઈ સંખ્યા છે 13 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા 9 તો 9 નું વર્ગમૂળ 3 નીકળે તો 3 વડે ભાગ ચલાવ્યો એના ડબલ જે સંખ્યાથી ભાગ ચલે એના ડબલ તમારે મિત્રો અહીંયા લેવાના 3 ના ડબલ મિત્રો અહીં 6 મૂકવાના છે ઓકે અને આ જોડી મિત્રો ભાગાકારમાં જે નીચે ઉતરે એમ જ અહીંયા નીચે ઉતરશે એટલે મિત્રો અહીં 410 મળે છે હવે મિત્રો આ 6 તમને મળ્યા છે હવે 410 ની જે સંખ્યા છે એની નજીક આપણે જવાનું છે પણ અહીંયા મિત્રો શરત એ છે કે 6 પછી 61 62 63 64 65 66 મિત્રો એ જે સંખ્યા છે એ સંખ્યા એની સાથે 61 ગુણ્યા 1 62 ગુણ્યા 2 63 ગુણ્યા 3 64 ગુણ્યા 4 આ રીતે આપણે આગળ વધવાનું છે સિમ્પલી આપણે વિચારીએ તો ચોકે ચોકે 16 નો 6 ચોક 24 એટલે આ રીતે તમે આગળ વધશો તો 65 ગુણ્યા 5 કરો તો પણ આપણે જોઈએ છે 65 ગુણ્યા 5 કરીએ 55 25 વધી પડી 2 5 36 ને 1 32 મિત્રો 325 આપણને મળે આપણે જાવું છે 410 સુધી તો 66 ગુણ્યા 6 કરો 6 6 36 વધી પડી 3 6 6 6 36 37 38 ને 39 300 ને મિત્રો 96 મળે છે જે આની નજીક છે કે જો તમે
67 गुणिया 7 करशो तो आना करता संख्या वधी जासे એટલે અહીંયા મિત્રો ભાગ ચાલશે 67 ગુણ્યા 7 કરીએ છે એટલે 396 આપણને મળે છે હવે મિત્રો આમાંથી બાદ કરો એટલે આપણે બાદ કરીએ એટલે બાદબાકી કરીએ અહીં 4 0 0 માંથી નહીં જાય 10 10 માંથી 9 જાય તો 1 3 માંથી 3 જાય 0 તમને સંખ્યા મળે છે 14 મિત્રો નીચે જે સંખ્યા મળે છે 14 આપણો જવાબ 1310 ને કઈ સંખ્યા બાદ કરો તો એ સંખ્યા પૂર્ણ વર્ગ બને તો મિત્રો અહીંયા આપણે બોર્ડ ઉપર તમારું ધ્યાન હોવું જોઈએ કે ભાઈ 1310 માંથી આ જે નીચે વધેલી સંખ્યા શેષ વધે છે 14 અહીંયા મિત્રો બે સંખ્યા આવી ગઈ ઓકે એટલે દાખલો આપણો પૂરો થયો આમાંથી મિત્રો તમે 14 બાદ કરો એટલે 12 96 આવે તો 12 96 સંખ્યા છે પૂર્ણ વર્ગ છે ઓકે 12 96 છે મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા છે આપ ટ્રાય કરી શકો છો ओके कई संख्या નું વર્ગમૂળ છે એ પણ તમે કોમેન્ટ માં આપજો અને જાતે કરજો 12 96 સંખ્યા મળે છે પૂર્ણ વર્ગ છે ઓકે તો આ રીતે જ્યારે કોઈ પણ સંખ્યા તમને આપે એમાંથી બાદ પૂછે જો મિત્રો બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે ત્યારે ભાગાકારની રીતે કરો તો આમાંથી સંખ્યા બી ઓપ્શન મિત્રો 14 14 બાદ કરીએ તો આપણને જવાબ મળી જશે ઓકે પૂર્ણ વર્ગ સંખ્યા એ બની જશે ઓકે આવો એક દાખલો તમને આપું છું 1450 મિત્રો 1450 ઓપ્શન મિત્રો તમારા આજ રાખીએ છે 50 માંથી કઈ સંખ્યા ઓપ્શન 12 બાદ કરો 14 કરો 5 કરો કે 6 બાદ કરો તો આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બનશે ઓકે તો અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ છે તમારા માટે ખાસ અપેક્ષા જ્ઞાનકી દ્વારા એક બેસ્ટ પ્રયાસ કર્યો વર્ગ અને વર્ગમૂળની પેટર્ન સમજાવવાનો અને અલગ અલગ ટ્રિક પણ તમને મિત્રો આપેલી છે આખા આખા જો વર્ગ અને વર્ગમૂળમાં આપણે સમજીએ તો તમામ બાબતો ટ્રેક ઉપર ચાલ્યા છે અને એક સરસ અમારો પ્રયાસ રહ્યો કે તમને આટલી ટૂંકા ગાળામાં મિત્રો 7 થી 8 દિવસમાં આપણે વિડિયો જોયા અને તમામ બાબતો તમને ક્લિયર કરાવી છે તો વિડિયો શેર પણ કરો અને લાઈક પણ કરો અને બધા સુધી પહોંચાડો ફરી હવે આપણે અપૂર્ણાંક તરફ આગળ વધવાના છીએ ઓકે હજુ પણ જો તમને ન સમજાણું હોય તો મને કોમેન્ટ આપજો અને વર્ગ અને વર્ગમૂળની તમામ ટેસ્ટ મિત્રો ખાસ તમારે આપવાની રહેશે ઓકે જય હિન્દ જય ભારત ફરી મળશું